એકતામાં શક્તિ છે. એકવાર પારેવાનું ટોળું અનાજની શોધમાં પોતાના ઘરથી ખૂબ દૂર ઉડી ગયું. જલ્દી જ તેઓ થાકેલા અને ભૂખ્યા થઈ ગયા અને તેમને થોભી જવાની ઈચ્છા થઈ. પારેવાના રાજાએ તેમને ઉડતું રહેવા માટે દબાણ કરતા કહ્યું, ચાલો ચાલો નાનકાઓ, મને ખાતરી છે કે હજી થોડુંક જ આગળ ઉડ્યા પછી આપણને અનાજ મળશે. અને તેઓ ઉડતા રહ્યા. જલ્દી જ નીચે જંગલમાં તેમને અનાજના કણ વેરાયેલા મળ્યા. તેઓ નીચે ઉતર્યા અને અનાજની મિજવાની કરી. અચાનક એક ઝાડ તેમની ઉપર પડી અને તેઓ તેમાં ફસાઈ ગયા. પારેવાઓને હવે શું કરવું તેની સમજ ન પડી. ભયભીત થઈ તેઓ પોતાના પંખ ફફડાવા લાગ્યા. શિકારી હવે પોતાનો શિકાર લઈ જવા પાસે આવી રહ્યો હતો. પારેવાના રાજાએ કહ્યું, મારી પાસે એક યુક્તિ છે. આપણે બધાએ સાથે મળીને એક કામ કરવું પડશે. આપણે બધા ઝાડ ઉચકી એક સાથે ઉપર ઉડીશું. હવે યાદ રાખજો કે એકતા એ આપણી એકમાત્ર આશા છે. પારેવાઓએ રાજાના કહ્યા પ્રમાણે કર્યું. હર એકે ઝાડનો એક ભાગ પોતાની ચાંચ વડે ઉપાડ્યું અને પોતાની બધી તાકાત લગાવી પંખ ફફડાવ્યા અને હવામાં ઉપર ઉડ્યા. શિકારીને આંચકો લાગ્યો. થોડીક વાર સુધી એ એમની પાછળ દોડ્યો, પણ જલ્દી જ તેઓ હવામાં ખૂબ ઊંચા ચડી ગયા હતા. એ ત્યાં ઊભો રહી અચરજથી પોતાની ઝાડને હવામાં ઉડતી જોતો રહ્યો. જંગલથી સારો એવો અંતર કાપી લીધા પછી પારેવાના રાજાએ કહ્યું, આપણી અડધી ચિંતા મટી ગઈ. હવે આપણે ઉડીને ઉંદરોના રાજ્યમાં જશું. મારો મિત્ર ઉંદરોનો રાજા ચોક્કસ આપણી મદદ કરશે. બધા પારેવા ઉડીને ઉંદરોના રાજ્યમાં પહોંચ્યા. જ્યારે ઉંદરોએ પંખોના ફફડાટનું અવાજ સાંભળ્યું, ત્યારે એમને લાગ્યું કે બાજ પક્ષીઓ તેમને ખાવા આવી રહ્યા છે. બધા ઉંદર પોતાના નાનકડા દરમાં છુપાઈ ગયા. તેમના રાજાએ પોતાના મિત્રને હાથ મારી, હું છું પારેવાનો રાજા. મારી પ્રજાને હું સંકટમાં છીએ. શું તું કૃપા કરી બહાર આવી અમારી મદદ કરીશ? આ સાંભળી ઉંદરનો રાજા ધસીને બહાર આવ્યો. પોતાના મિત્રને આવી દશામાં જોઈ એ દુઃખી થયો. એણે કહ્યું, મને એકલાને તમને મુક્ત કરવા ખૂબ સમય લાગશે. હું તમારી મદદ કરવા મારી પ્રજાને બોલાવું છું. બધા ઉંદર કામે લાગી ગયા. પોતાના ઝીણા દાંતો વડે તેમણે ઝાડ કાતરી દીધી. ધીરેથી તેમણે આખી ઝાડમાં કાણા પાડી દીધા. કૃતજ્ઞ પારેવા એક પછી એક બહાર આવતા ગયા અને પોતાની થાકેલી પાંખોને લંબાવી. પોતાને મુક્ત કરવા બદલ બધા પારેવાઓએ ઉંદરોના રાજાનો અને તેની પ્રજાનો આભાર માન્યો. તેઓએ પોતાના રાજાનો પણ ખૂબ આભાર માન્યો અને કહ્યું, એ વાત તદ્દન સાચી છે કે
એકતામાં શક્તિ છે।